હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી ટુ ઓલ ઓફ યુ. આજે છે સોમવાર, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર આજે આવી ગયો છે. તો આજે સવાર પણ થઈ ગઈ છે, તો હું આવી છું શંકર ભગવાનના દર્શન કરવા માટે. તો આ મંદિર છે શંકર ભગવાનનું, પીપલેશ્વર મહાદેવ મંદિર. તો ઘણી બધી જગ્યાએ તમે આદિયોગી જોયા હશે, અને મેં ઘણા બધા આદિયોગી મૂકેલા છે. આ છે પીપલેશ્વર મહાદેવના આદિયોગી, જેના આજે હું તમને દર્શન કરાવવાની છું. તો પહેલાં આપણે ભોળાનાથના દર્શન કરી લઈએ, પછી હું તમને આદિયોગીના દર્શન કરાવીશ. બધા મંદિરની જેમ અહીંયા નંદી અને કરછવા મહારાજ વિરાજે છે, ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજ પણ તમને અહીંયા બંને સાઈડ જોવા મળશે. સાથે ઉમાપતિ મહાદેવ આપણે જેમ કહીએ છીએ, એમ પાર્વતી માતાજી પણ પાછળ વિરાજમાન છે. અને ખૂબ જ સુંદર શિવલિંગને ડેકોરેટ કરવામાં આવી હતી, કારણ કે શ્રાવણનો મહિનો ચાલે છે, અને શ્રાવણના મહિનામાં જો આપણે ભોળાનાથને પાણી ન ચડાવીએ, જળ ન ચડાવીએ અને દર્શન ન કરીએ, તો શ્રાવણનો મહિનો પૂરો જ ના થાય. તો મેં પણ આજે એ બધા જ કાર્ય કર્યા. મેં ભગવાનને જળાભિષેક કર્યું, અને સાથે સાથે મેં બીલીપત્ર પણ ચડાવ્યા. તો શ્રાવણનો મહિનો છે, જો તમને બધાને પણ ટાઈમ મળે તો આ કાર્ય કરવાનું ભૂલશો નહીં. સાથે જોવો, અહીંયા ચામુંડા માતાજી પણ છે, અને આ પીપલેશ્વર મહાદેવનું બોર્ડ લગાડેલું છે. તો જેટલું મારા વિડીયોની અંદર કેપ્ચર થાય એટલું મેં કર્યું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય અને મારા દ્વારા તમને દર્શન કરાવવાથી મજા આવતી હોય, દર્શન સારા થતા હોય, તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મારી ચેનલનું નામ છે આઈ એમ રાધે. તો પ્લીઝ, જેને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય, બધા વિડીયોઝ માટે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો મારા બધા વિડીયો તમને મળતા રહેશે. અને આવા ઘણા બધા મંદિરો જોવા હોય તો તમને મારી ચેનલમાં જોવા મળશે, તો તમે જૂના વિડીયોની પણ મુલાકાત લઈ શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાના કોઈ પણ ચાર્જીસ થતા નથી. તો ભૂલ્યા વગર પહેલાં આ કાર્ય કરી દેજો. અને જો મેં સુંદર મજાના આદિયોગીના દર્શન કર્યા. બાય બાય ટુ ઓલ ઓફ યુ.